પોરબંદરના કોંગી અગ્રણી અને પૂર્વ ધારાસભ્યએ ભાજપમાં પ્રવેશ મેળવ્યા બાદ કોંગ્રેસે હવે તેના નાના ભાઈને પક્ષ વિરોધી પ્રવૃત્તિ બદલ સસ્પેન્ડ કર્યા છે, જેના પગલે ચકચાર મચી છે. પ્રદેશ કોંગ્રેસના પૂર્વ સેક્રેટરી અને પોરબંદર કોંગ્રેસના અગ્રણી રામદેવભાઈ મોઠવાડિયાને ગુજરાત કોંગ્રેસની શિસ્ત સમિતિએ પક્ષ વિરોધી પ્રવૃત્તિ બદલ પાર્ટીમાંથી 6 વર્ષ માટે સસ્પેન્ડ કરી દીધા છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસની શિસ્ત સમિતિએ મોઠવાડિયા વિરુદ્ધ મળેલી ફરિયાદના આધારે લીધેલા નિર્ણયને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શક્તિસિંહ ગોહિલની સંમતિ મળતા તેણે કોંગ્રેસ પક્ષમાંથી 6 વર્ષ માટે સસ્પેન્ડ કરાયા હોવાનું પ્રદેશ કોંગ્રેસ શિસ્ત સમિતિના બાલુભાઈ પટેલે જાહેર કર્યું છે. અહીં ઉલ્લેખનીય છે કે તેમના મોટા ભાઈ અર્જુન મોઠવાડિયાએ તાજેતરમાં જ કોંગ્રેસમાંથી રાજીનામું આપી ભાજપમાં જોડાયા છે. ત્યારબાદ રામદેવભાઈને સસ્પેન્ડ કરતા ચકચાર મચી છે અને શહેરભરમાં વિવિધ ચર્ચાઓ જાગી છે. આ અંગે રામદેવભાઈ મોઠવાડિયાએ એક નિવેદનમાં જણાવ્યું છે કે હું કોંગ્રેસ પક્ષને હંમેશા વફાદાર રહ્યો છું. મારા મોટા ભાઈ અર્જુનભાઈ મોઠવાડિયા જ્યારે કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયા ત્યારબાદ મને પણ હીરાભાઈ જોટવા દ્વારા પ્રદેશ કક્ષાએ પૂછવામાં આવ્યું હતું કે આપની શું ભૂમિકા રહેશે. ત્યારે મેં સ્પષ્ટપણે તેમને જણાવ્યું હતું કે હું કોંગ્રેસમાં હતો અને કોંગ્રેસમાં જ છું તથા કોંગ્રેસમાં જ રહીશ. આ બાબત સ્પષ્ટ કરવા છતાં મને અચાનક જ પક્ષમાંથી પક્ષ વિરોધી પ્રવૃત્તિ બદલ 6 વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યો છે તે ભારોભાર અન્યાયી બાબત છે. મેં હંમેશા પક્ષ અને વફાદાર રહીને આટલા વર્ષોથી કામ કર્યું છે અને અર્જુનભાઈના ભાજપ ગમન બાદ પણ હું તો કોંગ્રેસમાં જ હતો. તેમ છતાં મને યોગ્ય રીતે ખોટા આક્ષેપ કરીને સસ્પેન્ડ કરવામાં આવ્યું છે ત્યારે હું કોંગ્રેસની શિસ્ત સમિતિને સવાલ પૂછું છું કે મેં કોઈ પણ પ્રકારની પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરી હોય તો તેના પુરાવા જાહેર કરો, ત્યારબાદ મને સસ્પેન્ડ કરવાની કાર્યવાહી કરી શકાય. આ રીતે ખોટી રીતે સસ્પેન્ડ કરી શકાય નહીં તેવું પણ જણાવ્યું છે. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ. મને ગઈકાલે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ હીરાભાઈ જોટવા છે એમનો ફોન હતો કે મને પ્રદેશ નેતાગીરી દ્વારા પૂછવામાં આવ્યું છે કે તમે શું કરવાના છો, તમારું શું સ્ટેન્ડ છે. કે એટલે મેં કીધું મારું સ્ટેન્ડ તો એ જ છે, હતું કોંગ્રેસમાં તો એ જ સ્ટેન્ડ છે. પરંતુ હું એટલું ચોક્કસપણે કહું કે તમે ઉમેદવારમાં જો મારી ગણતરી કરતા હોય તો ઉમેદવાર હું નહીં બની શકું. ત્યારે કોંગ્રેસમાં છું, મારે આટલી વાત થઈ હતી, આનાથી વિશેષ કોઈ વાત થઈ નથી. પરંતુ આજે મને પ્રચાર માધ્યમો દ્વારા જાણવા મળ્યું કે મને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષની ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિની જે શિસ્ત સમિતિ છે એને 6 વર્ષ માટે સસ્પેન્ડ કર્યો છે. ખરેખર તો શિસ્ત સમિતિએ પહેલાં મને નોટિસ આપવાની જરૂર હતી, ત્વરિત નોટિસ, ભલે શોર્ટ નોટિસ આપવાની જરૂર હતી, 24 કલાકનો ટાઈમ આપવાની જરૂર હતી. અને મને મારો પક્ષ રાખવાની જો તક મળી હોત તો હું મારી વાત કરી શક્યો હોત. કોંગ્રેસ પક્ષ સાથે હું મારા વિદ્યાર્થી કાળથી NSUIના વખતથી જોડાયેલો છું. NSUIમાં એમણે ગુજરાત રાજ્ય લેવલે ઉપપ્રમુખ તરીકે, જૂનાગઢ જિલ્લાના એ વખતે જિલ્લો હતો એના ઉપપ્રમુખ તરીકે, અને આખા રાજ્યની અંદર NSUI મજબૂત કરવામાં મેં એ વખતે મારો ખૂબ મોટો ફાળો હતો. એ વખતે જે કાર્યકરો હતા એમાંથી કેટલાય અધિકારે ધારાસભ્ય સહિત મંત્રીઓ પણ બેઠા છે. અને એના પછી યુથ કોંગ્રેસમાં આવ્યો, પ્રદેશ કોંગ્રેસ સમિતિમાં આવ્યો સેક્રેટરી તરીકે, પછી પોરબંદર જિલ્લાની વિશેષ જવાબદારી સંભાળી. અને મેં હંમેશા તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા બધાની અંદર શારીરિક આર્થિક ઘસાય અને મારા ફેમિલી કરતાં મારા ફેમિલીને એક બાજુ મૂકી અને મેં કોંગ્રેસ પક્ષ માટે મારો સમય ફાળવ્યો હતો. ને ખૂબ દિલોજાનથી મેં કોંગ્રેસ પક્ષ માટે લડાઈઓ કરી છે બધી બાબતની અંદર. અને એને કારણે ક્યાંક ક્યાંક મારી સામે ખૂબ મોટે પાયે કડવાશો પણ આવી છે, જે દુશ્મનાવટમાં પરિવર્તિત થાય એટલી હદે કડવાશો આવી હતી. આમ છતાં આટલા વખતના કર્મઠ કાર્યકરને માત્ર ટેલિફોનિકલી સાંભળવાની પણ કડસી ન કરવામાં આવે અને માત્ર હું અર્જુનભાઈ મોઢવાડિયા ભારતીય જનતા પાર્ટીમાં ગયા એટલે માત્ર એના ભાઈ તરીકે સસ્પેન્ડ કરવામાં આવે, ખૂબ જ દુઃખદ બાબત છે. હું કોંગ્રેસ પક્ષની અંદર જોડાયો છે, હું NSUIનો પ્રમુખ થયો હતો, પ્રદેશમાં ઉપપ્રમુખ થયો હતો, યુથ કોંગ્રેસમાં આવ્યો હતો, બધાની અંદર હું મારી શક્તિથી આવેલો હતો. હું કોઈ અર્જુનભાઈના ભાઈ તરીકે અર્જુનભાઈની ભલામણથી કોઈ ઉપર સ્કાયલેબ થઈને નહોતો ગયો કોઈ જગ્યાએ. અને જે
ખૂબ બધા હોદ્દેદારો કરતા, એને સિવાયમાં હોય કે યુથ કોંગ્રેસમાં હોય, એ વખત તમે પ્રમુખને પૂછી લેવું કે બધા કરતા મેં સવાયું કામ કરી અને આર્થિક અને શારીરિક રીતે ઘસાયો છું, આમ છતાં મને સાંભળવાની પણ દરકાર નથી કરી, એ ખૂબ જ દુઃખની બાબત છે. હવે તમારું શું સ્ટેન્ડ રહેશે? અર્જુનભાઈ ભાજપમાં ગયા છે એટલે તમે સસ્પેન્ડ થયા છો, એવું હવે તો બધા આપણે હજી તો મને અત્યારે મેસેજ મળ્યો છે, હજી કંઈ મેં વિચાર્યું નથી મારે શું કરવું કે ન કરવું, એટલે હવે વિચારીને કંઈક નિર્ણય લઈશું, કંઈક વિચારીને ડિસિઝન લઈશું, પણ અત્યારે મેં હજી કોઈ નિર્ણય લીધો નથી.